તમે કોઈ જે પાંચ છે એને ક્યારે પણ બે વડે
વગર શેષ જીરો આવે એ રીતે ક્યારે ભાગી શકાતા નથી. માટે અહીંયા જવાબ શું કહે છે કે 5/2 ને 5/2 તો આ પણ સંખ્યા કેવી છે તમને જોઈને ખબર પડી છે કે સંખ્યા છે તો એ અપૂર્ણાંક સંખ્યા છે. તો આ બાબતો પછી એ તો સાબિત થાય છે કે આ જે કઈ અપૂર્ણ સંખ્યાઓ છે એ જેમ સરવાળા અને ત્યાં ગુણાકાર માટે સમૂહતા ધરાવે છે પણ બાદબાકી અને ત્યાં ભાગાકાર માટે સમૂહતા ત્યાં જોવા મળતી નથી. એટલે કે આપણે કોઈ પણ રીતે કોઈ પણ પૂર્ણ સંખ્યા બાદબાકી કરવી હોય કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા